ભાજપના 2021માં ચૂંટાયેલા કોર્પોરેટર નીરવ કવિએ પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવીને હિન્દુ નામની ચૂંટણી લડી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અંગે કોંગ્રેસના ઉમેદવાર જયકુમાર પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી, પરંતુ ઉચિત ન્યાય ન મળતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. નીરવ કવિ દ્વારા આ અંગે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં એફિડેવિટ પણ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસે નીરવ કવિએ કરેલા એફિડેવિટની નકલ રજૂ કરીને તેમણે ધર્મ છુપાવેલી અને ખોટી જન્મ તારીખ દર્શાવીને ચૂંટણી લડી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ચૂંટણી પંચ તાત્કાલિક નીરવ કવિને કોર્પોરેટર પદે પરથી બરખાસ્ત કરે તેવી માંગ કરી છે. ક્રિમિનલ કોર્ટ નંબર 23ની અંદર ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવી પડી. ક્રિમિનલ ફરિયાદની અંદર કોર્ટે ઇન્કવાયરી આપી અને સમર્થ વિદ્યાલય અને પંકજ વિદ્યાલય જે બંને સ્કૂલમાં નીરવ કવિએ અભ્યાસ કર્યો હતો એ બંને સ્કૂલના રજિસ્ટર સાથે એમને જુબાની આપવા માટે કોર્ટમાં બોલાવ્યા હતા અને બંને સ્કૂલમાં જે અધિકૃત વ્યક્તિઓએ કોર્ટમાં એને જુબાની આપી સાથે એમનું રજિસ્ટર રજૂ કર્યું અને રજિસ્ટરની અંદર પણ જે એન્ટ્રી છે એમાં જન્મ તારીખ 1/6/75 બતાવેલી છે અને જ્ઞાતિ એમની મુસલમાન રાજકવિ મીર બતાવેલી છે. હાલ અત્યારે આ કેસ ફર્ધર એવિડન્સ માટે પેન્ડિંગ છે. હાજર થઈ ગઈ અને એટલા ગંભીર ખુલાસા થયા છે હવે કે નીરવ કવિ ફક્ત મુસ્લિમ જ છે એટલું નહીં, પોતાનો સાચો મુસ્લિમ ધર્મ કોઈને ખબર ના પડે એટલે એણે એફિડેવિટમાં ખોટી જન્મ તારીખ છે કે 11/11/1977 જન્મ બતાવ્યો, જ્યારે એની સાચી જન્મ તારીખ છે 1/6/1975. હવે જ્યારે એણે એફિડેવિટમાં ખોટી જન્મ તારીખ બતાવી તો સ્વાભાવિક છે કે એને જે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવ્યું છે ચૂંટણીની કામમાં, એક ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ પણ ફેક બતાવ્યું છે, જે સૌથી મોટો ગુનો છે. કારણ કે કોઈ બી વ્યક્તિ ભારતના બંધારણમાં ફેક આઈડેન્ટિટી કાર્ડ યુઝ ના કરી શકે. એફિડેવિટ કરીને જ્યારે કોર્ટમાં આવ્યું ત્યાર પછી જ બોલવું જોઈએ, એવી રીતે કોર્ટો કોઈ ઉપર આક્ષેપ ના મૂકો. પરંતુ આજે જ્યારે એફિડેવિટ કોર્ટમાં એમણે પોતે જ કરી છે ત્યારે આ સાબિત થાય છે કે એમણે જન્મ તારીખ પણ ખોટી આપી હતી અને જે પ્રમાણે ફોર્મમાં ધર્મનો ઉલ્લેખ નહોતો કર્યો પરંતુ ધર્મ પણ ખોટો લખેલો છે એની વાત અમે આપની વચ્ચે મૂકીએ છીએ. નવરંગપુરા વોર્ડ હતો 2021 અને 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી.